મૂળ નવસારીના અને હાલ લંડનમાં રહેતું રાય દંપતી ઉમરાની ડિસેબલ વેલફેર ટ્રસ્ટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ દિવ્યાંગ બાળકોની મુલાકાત કરી ભગીરથ કાર્ય કરનાર પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરી હતી. મારું નામ છે અશ્વિન મેરાય. અમે આવ્યા છે લંડનથી. હમણાં સુરતમાં છે, આમ નવસારીમાં ઉતર્યા છે, પણ મારા ભત્રીજા છે હેમંત મેરાય ત્યાં અમે ઉતર્યા છે. અમે હેમંતભાઈ કીધું કે કનુભાઈને મળું છે, ને મારી વાઇફ છે એનું જ્યારે પડી ગઈ હતી તો એને ઓલા ક્રચીસ આપ્યા હતા, તે કે મારે ક્રચીસ ડોનેટ કરવા છે. તો હેમંતે કીધું કે આપણે કનુભાઈને આપશું તો કોઈને કામ આવે. અમે તો ત્યાં આગળ કોઈ લંડનમાં તો કોઈનો કંઈ ઉપયોગ ના કરે, બહુ એક વાર વાપરે એટલે ફેંકી દે. તો અમે ત્યાંથી લંડનથી અહીંયા લઈ આવ્યા તો શું કોઈને કામ આવે. આ હેમંત છે મારો ભત્રીજો છે, એટલે અપંગ ડિસેબલ છોકરાઓ છે એની છે, એની સ્કૂલ છે. ને અત્યારે ખબર પડી કે હોસ્ટેલે છે, અમુક છોકરાઓ જે આવજા ના કરી શકે એના માટે રહેવાની એ સગવડ કરી છે. અમને તો બહુ શું રડું જેવું આવ્યું. મને તો મેસેજ કે તમે ગમે એટલું તમારી સેવા કરી શકો તો સારું. મારું નામ રક્ષા છે. અમે લંડનથી આવ્યા છે. સુરતમાં ફરવા માટે, શોપિંગ કરવા માટે. આ ડિસેબલનું કનુભાઈનું ટ્રસ્ટમાં આવ્યા છે. બહુ જ ગમ્યું, બહુ જ બધાને જોઈને બહુ જ મને તો એમ થાય કે આવા જ છે અહીંયા આંગળી. ના ના, મંદિરમાં તો છે ને ભગવાનને બસ પ્રાર્થના કરવા જાઓ, પણ જેને ડિસેબલ છે એમાંય ભગવાન જ બેઠા છે, તો છે ને એમને આપો, તમે તમારા હાથેથી દાન કરો. તમને જે છોકરાઓને જે અપંગ હોય, નહીં ચાલી શકતા હોય, એમને કરશો તો તમારું વધારે. અમે આપણે મંદિરમાં આપીએ છીએ દાન, તો કંઈક આપણે ખબર નથી પડતી, તો આપણે આમાં આપીએ હાથેથી તો સારું પડે. આપણી સાથે આપણે હાથેથી દાન કરીએ છીએ, કોને કોને આપીએ છીએ તો એ સારું પડે. તમે આવીને જોવો, તમારા હાથેથી દાન કરો, તમને તમારી આંખ ખોલો, આંખ ખોલીને જોવો શું થઈ રહ્યું છે, શું શું કરવું જોઈએ. આપણે આપણે ભગવાને બધું હાથ પગ બધું આપ્યું છે, આંખને બધું આપ્યું છે, તો બીજા બીજા બીજાનું જોવું એ ક્યાં દુઃખમાં છે. આપણું દુઃખ નહીં જોવો, બીજાનું દુઃખ જોવો.